Do it. કંથીભાઈ ગગરાણાના પરિવારની આ પાઠશાળામાં હું ભદ્રાયુ વચરાજાની આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું અભિવાદન કરવાના મારી પાસે ત્રણ મુખ્ય કારણો છે એક એક પરિવાર તરીકે આપણે સૌ અત્યારે સાથે મળ્યા છીએ થોડું આશ્ચર્ય થાય કે છેલ્લા છ સાત આઠ મહિનાથી કુદરતે આપણને પરિવારની વચ્ચે રહેવાની ફરજ પાડી છે અને એ ફરજ પાડેલા અવસરમાં આજે પરિવારની એક ભાવનાથી પરિવારના એક મોભીના સાડા સાત દશક આ મોટો આંકડો છે મિત્રો જેમણે પૂર્ણ કર્યા છે એવા એક મોભીને નવાજવા માટે એમના જીવનની આરતી ઉતારવા માટે આપ પરિવાર સૌ ભેગો થયો છે કે કુટુંબ તૂટી રહ્યા છે અને કુટુંબ ભાવના વિલીન થઈ રહી છે ત્યારે વિશ્વના દૂર દૂરના છેડે બેઠેલા આપ સૌ એ દૂરીને ભૂલી જઈને સાવ બેઠા હો એવી રીતે પરિવાર તરીકે આજે એક પ્રસંગને ઉજવવા ભેગા થયા છો એ બીજું કારણ છે અભિવાદન કરવાનું અને ત્રીજું એક સુંદર મજાનું કારણ એ છે કે કાંતિભાઈના પરિવારના પુત્ર અને પુત્રીઓ દ્વારા પરિવારનું પંચામૃત એવો સુંદર મજાનો શબ્દ લઈને આજે આપણે ભેગા થયા છીએ મિત્રો મને તમને ખ્યાલ છે કે લગભગ છેલ્લા સાત આઠ મહિનાથી આપણે હવે પંચામૃતમાં પણ ઉકાળો પીતા થયા છીએ કાઢા પીતા થયા છીએ આદુ અને સૂંઠ નાખેલું ગરમા ગરમ પાણી દિવસમાં ત્રણ વાર પીવાનું પસંદ કરીએ છીએ ત્યારે આ પંચામૃત શબ્દ લઈને આપ સૌ આવ્યા છો એ ખરેખર આજની ઘડી રળિયામણી હોય એમ કહેવા માટે કાફી છે પરિવાર જેની સામે પ્રશ્નાર્થ છે અને એ પરિવારનું પાછું પંચામૃત એ બીજો પ્રશ્નાર્થ છે પણ આ બે પ્રશ્નાર્થોને અતિક્રમી જઈને આ સૌએ આજે કાંતિભાઈના જીવનના ઓવારણા લેવાનું કાંતિભાઈને આપણી વચ્ચે પોખવાનું પસંદ કર્યું છે એ મારા અને અમારા સૌ માટે રાજીપા નો વિષય છે મિત્રો હું મારી થોડી વાત કરું તો મારા ઘરનું નામ પ્રેમ મંદિર છે આ નામ રાખ્યું ત્યારે ઘણા લોકોને પ્રશ્ન થયો હતો કે કોઈ મકાન મંદિર હોઈ શકે અને મંદિર હોય તો એ પાછું પ્રેમનું મંદિર હોઈ શકે પણ આજે 20 વર્ષ પછી સમાજને એ સમજાવા લાગ્યું છે કે તમે કદાચ ઈશ્વરના મોટા મંદિરો ઉભા નહીં કરો તો ચાલશે પણ તમારે તમારા પરિવારના પ્રેમ મંદિરો ઉભા કરવા પડે એવો સમય આવ્યો છે આપણે સૌ સાથે છીએ અને છતાં આપણે સૌ દૂર દૂર છીએ પાસ પાસે તો એ કેટલા જોજન દૂરનો આપણો વાસ જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો વાસ આ જે ગીત પંક્તિ છે એ સાચી પડે છે આપણે એકદમ નજીક છીએ છતાં ખૂબ દૂર છીએ એવું લાગે છે ત્યારે જે ખૂબ દૂર છે એને એકદમ નજીક રહેવા માટે આ જે ઉત્સવની ઘડી સર્જી કાઢી છે એનો મને ખૂબ આનંદ છે પ્રિય દોસ્ત જાગ્રત અને સમગ્ર પરિવારને કાંતિભાઈને પણ હું પ્રત્યક્ષ મળ્યો છું એની એકાગ્રતા એમની એકદમ ચીવટ નો હું સાક્ષી છું અને મને ખ્યાલ છે કે ભર્યું ભર્યું જીવ્યા જીવ્યા છે છે એ ત્યારે આપણે સૌ આજે પરિવારના પંચામૃતની અંદર કાંતિભાઈને ફરી એકવાર એ અહેસાસ આપવા માંગીએ છીએ હમ સબ સાથ સાથ હે મિત્રો મારે આપની સાથે બહુ ઉપદેશની વાતો આજે નથી કરવી આજે જો આપણે ઉપદેશ કંઈ સાંભળવો હોય તો એ કહેવાના એકમાત્ર હકદાર સાડા સાત દાયકા એટલે કે પંચોતેર વર્ષ જરા ગણવા બેસીએ ને તો મારા તમારા જેવી પેઢી તો હાફી જાય એટલા વર્ષો એ વર્ષો એમણે હસતા રમતા વિકસતા વ્યાપક બનતા સૌને સાથે લઈને વિસ્તૃતિ તરફ લઈ જતા જીવ્યા છે અને આજે પણ એ જ જોમ અને જુસ્સાથી એવું લાગે છે કે આપ સૌએ પરિવારનું પંચામૃત એવો સુંદર મજાનો કાર્યક્રમ યોજીને આજે કાંતિભાઈના જીવનની અંદર શતાબ્દી ઉજવવા માટેના પહેલા પગલાની શરૂઆત કરી છે આપણે સૌ પ્રાર્થના કરીએ કે કાંતિભાઈનું શતાબ્દી વર્ષ આપણે સૌ વર્ચ્યુઅલી નહીં પણ રિયલી સિંગાપોરમાં સાથે ભેગા થઈને ઉજવીએ અને ત્યારે આપણે ફરી એકવાર આ પરિવારની પાઠશાળાનો અહોભાવ વ્યક્ત કરીએ પરિભાવની પાઠશાળાના અછો વાના કરીએ આમ ઉત્સવ ઉજવવાના કારણો આપણી પાસે હમણાં નથી પણ ડોંગરે મહારાજ હંમેશા એવું કહેતા કે મારો લાલો પડખું ફર્યો ઉત્સવ ઉજવો લાલો રડી પડ્યો ઉત્સવ ઉજવો લાલાએ બે ડગલા માંડ્યા ઉત્સવ ઉજવો આપણે પણ આવા નાના નાના પગલાને ને માથી ઉત્સવ ઉજવવાની ઘડી આવી હોય ત્યારે આ તો એક મોટું કાર્ય આજે થઈ રહ્યું છે પંચોતેર વર્ષનો આ ઉત્સવ એ પરિવારના પંચામૃતમાં કેવો આગળ ધપે એ આપણે આ કલાકોની અંદર બરાબર માણવાના છીએ અને એમાં હું મારા થોડા વિચારોથી મારી સુંદર મજાની ભાવ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો છું મને ખાતરી છે એ વાતની કે આપણે સૌ આજે હૈયેથી ફાટફાટ છીએ આપણે સૌ આજે દિલની અંદર બરાબર દમામ ભરીને બેઠા છીએ કારણ કે આપણને ખભે ઉચકીને ચાલનારો આપણો પિતા આજે પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યો છે મેં હમણાં કહ્યું કે આપણને ખભે ઊંચકીને ચાલનારા આપણા પિતાશ્રીના ઉત્સવમાં આપણે ભેગા થયા છીએ ઘણી વખત એકલા બેઠા હોય ત્યારે આપણને પ્રશ્ન થાય કે પરિવાર બને છે કેવી રીતે અથવા પરિવાર કહેવાય કોને આમ તો પરી એટલે આજુબાજુનું જેના ઉપરથી શબ્દ આવ્યો પર્યાવરણ પણ આજુબાજુનું આપણને દેખાડનાર કોણ આજુબાજુની વચ્ચે આપણને લાવીને મૂકનાર કોણ આ પ્રશ્નનો જ્યારે જવાબ મળે ત્યારે આપણને બે શબ્દો મળે અને એને માતા પિતા અથવા મમ્મી પપ્પા અથવા તો બા અને બાપુજી એવા વાલા શબ્દોનું નિર્માણ ઘણી વાર આપણને એવું વિચાર આવે કે માતા પિતાએ સહજતાથી આપણને મોટા કર્યા છે એમના પણ જીવનનો આપણે એક હિસ્સો હતા અને છીએ એમાં નવું શું થયું છે મિત્રો વિનોબાજી ગીતા પ્રવચનોની અંદર એક સુંદર વાત સમજાવે છે એમ કહે છે કે ગીતાનો જો એક માત્ર શબ્દ લેવો હોય જીવન દરમિયાન તો એ શબ્દ સ્વધર્મ આચરણ છે સ્વધર્માચરણ સ્વધર્મનું આચરણ તમને સોંપાયેલા ધર્મનું આચરણ પ્રશ્ન થાય સામાન્ય યુવાન તરીકે મને ને તમને કે સ્વધર્મ એટલે શું એમનો જવાબ વિનોબાજીએ આપ્યો છે એમ કહે છે કે સ્વધર્મ એટલે તમે અને હું જન્મ્યા ત્યારે આપણને હોમવર્ક તરીકે કેટલાક ધર્મ સાથે આપવામાં આવ્યા છે જન્મ્યા કે તર્ક જ આવ્યા છે આ ધર્મ એટલે કયા બહુ સીધું અને સાદું વિનોબાજી એમ કહે છે કે તમે જન્મો છો ત્યારે ત્રણ સંસ્થા તમારી ભેગી જન્મ લે છે ત્રણ સંસ્થામાં પહેલી સંસ્થા એટલે મારું શરીર આ ભૌતિક દેહ લઈને હું આ પૃથ્વી ઉપર આવ્યો છું આ દેહનું દાન મને કોઈએ કર્યું હોય તો એ મારા માતા પિતાએ કર્યું છે અને એટલા માટે આનંદ કરીએ છીએ એ આપણા માતા પિતા અને આપણું કુટુંબ એ બીજી સંસ્થા છે તો ત્રીજી સંસ્થા કઈ સુંદર જવાબ છે આ હું એટલે કે મારું દેહ આ મારું કુટુંબ જેની આજુબાજુ રહે છે એ સમાજ આજુબાજુના સૌ લોકો એટલે કે સૃષ્ટિ એ મારી ત્રીજી સંસ્થા છે અને વિનોબા ભાવે એમ કહે છે કે કોઈ પણ જીવ જન્મે એને ત્રણ તો ધર્મનું પાલન કરવું પડે એક એને પોતાના દેહને બરાબર સાચવવાનો એમણે પોતાના કુટુંબને એટલે કે માતા પિતાથી લઈને ભાઈ ભાંડુ પતિ પત્ની સૌને બરાબર ઉજાગર કરવાના અને ત્રીજું પોતાના આસપાસના પડોશીઓ પોતાનું પર્યાવરણ અને પોતાની સૃષ્ટિ એમાંથી જે કંઈ વારંવાર લીધા કરે છે એની બરાબર કાળજી રાખવાની આ મેં થોડીક ઊંડાણથી વાત એટલા માટે કરી કે મારે એ કહેવું છે કે પરિવારનો અર્થ એવો નથી કે એક માતા એક પિતા એનો એક દીકરો એની એક વહુ એનો એક દીકરો એની એક દીકરી માતા પિતાની એક દીકરી એનો એક દીકરો એની એક એમ આગળ આગળ ચાલ્યા જઈએ એ માત્ર પરિવાર નથી પરિવાર બહુ મોટો શબ્દ છે મિત્રો અને આ પરિવારમાં વડીલ તે છે કે જે નાના બાળકને ખભે ઉચકે છે બાળક માગણી કરે એ પહેલા ત્યાં બેઠેલી દરેક વ્યક્તિ દોડે છે કોઈ એવું વિચારતું નથી કે આ બાળક મારું નથી બાળક છે બાળક છે એ મારી સૃષ્ટિનું એક સદસ્ય છે અને એટલા માટે એક નિર્વ્યાજ વાલ મારું એના પ્રત્યેનું છે અને એ મને અસર કરે છે કે બાળકને ઠેસ વાગી ઉભા થાવ ઉચકી બેસવા જેવો શહેર છે આજે એ યાદ આવ્યો છે એટલે તમને ખાસ શેર કરી રહ્યો છે જિંદગી કે હર કદમ પર ગીરે જિંદગી કે હર કદમ પર ગીરે

કે આપણે પડીએ છીએ ત્યારે કોઈ આપણને હાથ લંબાવે છે અને આપણે યાદ રાખીને કોઈકને હાથ લંબાવવાનો છે આ જેની સામે સહજતાથી ટેકો આપવા માટે આપણો આપણો હાથ લંબાઈ જાય એ પરિવાર છે મિત્રો મેં શરૂઆતમાં કહ્યું કે આ પિતાએ આપણને ખભે બેસીને ઉંચક્યા છે ક્યારે ઉંચક્યા છે મને તમને ખ્યાલ છે ભગવાનની એ પહેલી સુંદર મજાની વાર્તા જેમાં ભગવાનને એક માનવ દેહ નિર્દોષ બાળક જેવો ફરિયાદ કરે છે કે મને જ્યારે દુઃખ પડ્યું ને મારી ઉપર જ્યારે આપત્તિ આવીને ત્યારે તમે મને સાથ નથી આપ્યો ભગવાન તો શું કરે હસતા હસતા કહે છે કે બેટા તારી ભૂલ છે જો આ રસ્તા ઉપર જો આ રસ્તા ઉપર પગલાં દેખાય છે એ મારા ને તારા પગલા છે તું જો બે પગલાની બાજુમાં બીજા પગલાં છે હું તારી સાથે ચાલ્યો છું એટલે પેલો મનુષ્ય ફરિયાદ કરવા કહેવાયેલો જીવ એ તાત્કાલિક કહે છે કે હા બે ની બાજુમાં બે પગલા છે પણ એ તો જ્યારે હું સ્વસ્થતાથી ચાલી શકું છું ત્યારે તમે સાથે ચાલો છો પણ જુઓ આગળ જતા એ ચાર ની બદલે બે ડગલા દેખાય છે તમે ભગવાન તરીકે મને જ્યારે દુઃખ પડ્યું મે જ્યારે સંઘર્ષ કર્યો ત્યારે તમારા પગલા મારી સાથે નથી ભગવાન એનું નામ કે જે મનુષ્યની નાદાનિયત ઉપર સહજતાથી હસી લઈ શકે એને એ ફરિયાદ કરનાર માનવ દેહને પોતાની માથે ઉંચક્યો અને કહ્યું કે બેટા આ ચારમાંથી જે બે પગલા થયા છે ને એ બે પગલા જ મારા છે જ્યારે જ્યારે તારી ઉપર આપત્તિ આવી જ્યારે જ્યારે તને સંઘર્ષનો વારો આવ્યો જ્યારે જ્યારે તું જીવનમાં થાક્યો ત્યારે મેં તને મારા ખભે બેસાડી દીધો છે એટલે ચાર પગલા છે ત્યારે આપણે સાથે ચાલીએ છીએ એ તારા સુખના દિવસો છે પણ જ્યારે બે પગલા છે ને ત્યારે એ બે પગલા માત્ર મારા છે તારા પગલા નહીં દેખાય કારણ કે તું મારા ખભે બેઠો છે આ ઈશ્વર આ પરમ પિતા એની કોઈ હાજરી પુરાવતું હોય તો એ આપણો પિતા છે એ આપણી માતા છે જ્યારે જ્યારે આપણે રડ્યા છીએ અથવા જ્યારે જ્યારે આપણે દુઃખી થઈ રહ્યા છીએ એવો એને અહેસાસ થયો છે ત્યારે એને આપણને ખભે ઉંચકી લીધા છે આમ આપણને વિપત્તિમાં દુઃખમાં સંઘર્ષમાં આપત્તિમાં પોતાની સાથે નહીં પણ પોતાની માથે ઉંચકે એ આપણો પરિવારનો છે જીવનની કેટલીક બાબતો કાલ્પનિક વાતને વચ્ચે લઈએ તો ઝડપથી સમજાતી હોય છે આપણે નાના હતા ત્યારે જે વિસ્મય આપણી ગાંઠે બહાર આપણને ખ્યાલ છે કે બાળક જન્મે છે ત્યારે મુઠ્ઠી બંધ કરીને આવે છે એ મુઠ્ઠીની અંદર એને વિસ્મય જીવનમાંથી ભરી જવું છે અને કદાચ એટલા માટે જ આપણે જયારે વિદાય લઈએ પૃથ્વી ઉપરથી આપણે પરત જઈએ ત્યારે પણ એ મૃતદેહની મુઠ્ઠીઓ બંધ કરી દેવામાં આવે છે ઉદ્દેશ તો એવો છે કહેવાનો ભાવાર્થ તો એવો છે કે હે જીવ તું જન્મ્યો ત્યારે વિસ્મયની મુઠ્ઠી બંધ કરીને આવ્યો તો તારે કંઈક જાણવું તું પણ જાય છે ત્યારે પણ તું ખાલી મુઠ્ઠી બંધ કરીને જાય છે આ સંસારમાં આવીને કંઈ બહુ તું લઈ જવાનું નથી પણ જીવનને માણી જવાનું છે મિત્રો એમ કહેવાય છે કે માણસ જન્મે ત્યારે એના બંને ખભા ઉપર બે કોથળા હોય છે આ બે કોથળામાંથી એક કોથળો પ્રારબ્ધ હોય છે અને એક કોથળો પુરુષાર્થનો હોય છે એમ કહેનારા કહે છે મેં વાત કરી એ પ્રમાણે આ કલ્પનાની વાત છે કે માણસ જ્યારે જન્મે ત્યારે ઈશ્વર એના ખભા ઉપર પ્રારબ્ધ નો કોથળો ભરચક ભરીને મૂકે છે અને પુરુષાર્થનો કોથળો ખાલી ખમ મૂકે છે ઈશ્વરની અપેક્ષા એ છે કે મેં તને જીવન આપ્યું છે અને મેં તને પ્રારબ્ધ ભરી ચક આપ્યું છે હવે જો તારી તૈયારી હોય તો એનો ઉપયોગ કર અને એમાંથી જેટલું નીકળે એમાંથી પુરુષાર્થ કરતો જા જેમ કહેવાય છે ને હાક મારતો જા અને આગળ વધતો જા અને તારા જીવનને જ્યારે જા ત્યારે પુરુષાર્થનો કોથલો એટલો બધો ભરેલો હોય કે તારું સ્વાગત કરવા જયારે ઈશ્વર ઉભા હોય ત્યારે રાજી થઈને ઉભા હોય એને પણ આનંદ થાય કે મેં આપ્યું પ્રારબ્ધ પણ આ વ્યક્તિ તો જીવનભર પુરુષાર્થ કરીને મારી પાસે પાછો આવ્યો છે આવો હું એનું ફાટ ફાટ હૈયે સ્વાગત કરું આપણે સૌ આ પ્રારબ્ધમાંથી પુરુષાર્થની કેડી ઉપર ચાલવા માટે આવ્યા છીએ એમ કહેવાય છે આવી જ એક કલ્પના છે કે આપણા અક્ષાંશ અને રેખાંશ એ હકીકતમાં છે નહીં છતાં છે અને એના પ્રમાણે બધી જ ઘટનાઓ ચાલે છે બધી ગણતરીઓ ચાલે છે જેમ અક્ષાંશ અને રેખાંશ નથી તેમ છે એવી જ રીતે હકીકતની અંદર આપણે જીવનના પણ ચાર બોક્સ છે ચાર ખાના છે અને એ ચાર ખાનામાંથી જ આપણે જીવીએ છીએ જન્મીએ છીએ અને આનંદ કરીએ છીએ હા એ જુદી વાત છે કોઈકનું કોઈક ખાનું બહુ ખુલે છે તો કોઈકનું કોઈક ખાનું ખુલતું જ નથી હકીકતમાં પરિવાર એ આ ચારે ચાર હકીકત છે હું આપને ખાનાની નાનકડી સમજ આપું એમ કહેવાય છે કે આ ચાર ખાનામાં પહેલું ખાનું છે એ લોજિક નું ખાનું છે ટર્ક નું ખાનું છે બીજું એક ખાનું છે એ પ્લાનિંગ નું ખાનું છે આયોજનનું ત્રીજું એક ખાનું છે એ ઇન્ટ્યુશન નું એટલે અંતરપ્રેરણા નું એક બોક્સ છે અને ચોથું એ કેનેસ્થેટિક એપ્રોચ નું બોક્સ છે આનંદ પ્રમોદ બ્લીસ હળવાશ નું એક ખાનું છે જીવન ને તમારે ચાર જગ્યાએથી ઓપરેટ કરવાનું છે ક્યારેક તર્ક થી ક્યારેક આયોજન થી ક્યારેક અંતઃ પ્રેરણાની સામું જોઈને તો ક્યારેક પેલા રમતિયાળ ઉલ્લાસના ખાનેને ખુલ્લું બને છે એવું કે આપણે આપણા બાળપણની અંદર ખોલીએ છીએ આપણે જ્યારે થોડા મોટા થઈને આગળ વધીએ ત્યારે આપણે આપણું પ્લાનિંગ નું ખાનું ખોલીએ છીએ અને એનાથી પછી આગળ જઈએ અને આપણી સાથેના લોકોને વસાવવા હોય ત્યારે આપણે લોજિક પ્રમાણે કામ કરીએ છીએ અને આપણા સતાયુની અંદરના છેલ્લા પચીસ વર્ષ આપણે ઇન્ટ્યુશન અંતઃ પ્રેરણાથી જીવતા હોઈએ છીએ મનોવિજ્ઞાનીઓ એમ કહે છે કે ના જીવનને આવા ખાનાઓમાં ન પણ જીવનમાં રોજ તમારો ચારે ચાર ખાના એક પછી એક એની મેળે સહજતાથી ખુલતા રહે એમ તમે જીવતા રહેજો હું માનું છું કે જેમ પરિવારનું પંચામૃત છે એમ આ પરિવારનો સ્વસ્તિક છે પરિવારનો સાથીઓ છે પરિવાર એ મોજ કરે છે જે પરિવારમાં ક્યારે આયોજનનું ખાનું ખુલી ગયું કે ક્યારે તર્કનું ખાનું ખુલ્યું કે ક્યારે હસવા મૂજવાનું ઉડ્યું કે ક્યારેક અંતઃપ્રેરણા બહાર આવી એ ખબર ન પડે અને પરિવાર એક સાથે આગળ ને આગળ વધતો રહે મારું એવું માનવું છે કે આપણા માતા અને પિતા એ પરમ પિતાના પ્રતિનિધિઓ છે આપણને ઈશ્વર સીધો જોવા નહીં મળે પણ ઈશ્વરના પ્રતિનિધિને જોવા હોય તો આપણા માતા પિતા છે અને માતા પિતા આપણને આપણને એવી રીતે ઉછેરે છે કે યાદ ન આવે કે હવે એને છે હવે એને તર્કનું ખાનું ખોલ્યું છે આમ આપણને એટલે કે મને ને તમને ખબર ન પડે એમ જીવનના સાથીઓ દોરતા દોરતા જેને આપણને મોટા કર્યા છે એ આ પરિવારના મોભીઓ છે મને એ વાતનો બહુ જ આનંદ છે કે આજે પરિવારના પંચામૃતમાં આપણે પરિવારનો એક સાથીઓ દોરી રહ્યા છીએ તમે આ કાર્યક્રમ વિશે વિચાર છો સહજતાથી થયો હશે સહજતાથી થયો ત્યારે અંતઃ પ્રેરણા થઈ પછી એની અંદર થોડું આયોજન ઉમેરાણું પછી એની અંદર બધાને કેમ ભેગા કરવા અને શું કાર્યક્રમ કરવો એનું લોજિક ઉમેરાણું અને આ ત્રણ ઉમેરાણા એટલે આ કાર્યક્રમ પૂર્ણ થશે ત્યારે સૌના કેનેસ્થેટિક્સ ઉમંગના ઉછળતા હશે હું માનું છું કે પર્યાવરણ એ હું અને તમે નથી હું ફઈને રતનીઓ નથી પણ પરિવાર એપણે મારી આજુબાજુના મને જેમણે સંપર્કમાં સતત રાખ્યો છે એવા સૌનું આજે પંચામૃત આજે ઉમેરી રહ્યા છીએ મિત્રો આપણે આજે સૌ ભેગા થયા છીએ ત્યારે થોડી જુદી વાત કરીએ જુદી વાત એટલા માટે કરીએ કે આપણે સૌ શિક્ષિત છીએ એવા પરિવારમાં ઉછર્યા છીએ અને કાંતિભાઈએ આપણને એવી રીતે મોટા કર્યા છે કે આપણે દીક્ષિત પણ થયા છીએ અને કાળનો સહયોગ રહ્યો છે ને આપણે સૌ સુશિક્ષિત પણ થયા છીએ ત્યારે ચાલો જરા હટકે પણ વિચારીએ પૂજ્યશ્રી મોરારી બાપુ કુટુંબ માટેના દાંપત્યનો એક સુવર્ણ માર્ગ દર્શાવે છે એમ કહે છે કે પતિ અને પત્નીએ શું કરવાનું પત્ની પતિને પૂર્ણ આદર આપે પતિ પત્નીને પૂરેપૂરો પ્રેમ આપે તમે બરાબર યાદ રાખો પતિને હંમેશા આદર જોઈએ છીએ કારણ કે સમાજમાં આદર પ્રાપ્ત કરે છે અને પત્નીને હંમેશા પ્રેમ જોઈએ છીએ કારણ કે એમની રચના જ પ્રેમ વાંચુ તરીકે આ બંને એકબીજાનું જાળવે અને પછી પતિ અને પત્ની સાથે મળીને કોઈ એક ત્રીજા લક્ષ્ય માટે કોઈ ધ્યેય માટે જીવન કાર્ય માટે પોતાની જાતને સમર્પિત કરે તો દાંપત્ય છે એ દુલારું બની રહેશે તો પરિવાર છે એ પંચામૃતની પ્રસાદી જેવો બની રહેશે કરવાનું આટલું જ છે પ્રેમ અને આદરે એકબીજાના હાથમાં હાથ મેળવીને ચાલતા રહેવાનું છે અને ચાલીને કોઈ ત્રીજા ધ્યેયને સમાજની સૃષ્ટિના વિનોબાજી જે ત્રીજી સંસ્થા કહે છે એના ભલા માટે કશું કરતા રહેવાનું છે સમર્પિત થવાનું છે મિત્રો હું અને તમે જન્મ્યા એટલે આપણો પરિવાર બન્યો હા આમ વિચારીએ તો એ વાત સાચી છે પણ ના હું તમે એકવાર નથી આમ જોઈએ તો આ પાંચ પાંચ જન્મોનું બંધન છે જન્મોની સુંદર મજાની ગોઠડી છે પહેલી વખત આપણે પોષીય જન્મ થાય છે જેને સેલ્યુલર બર્થ કહે છે એ સેલ્યુલર બર્થ થાય છે માતા પિતાને લઈને જેને ખબર નથી કે એમના ત્યાં હું અથવા તમે જન્મી રહ્યા છીએ છતાં એ અહોભાવથી એક અજાણ્યા બાળકને જન્મ આપે છે અને જે બાળક જિંદગીભર પોતે સાચવેને મોટું કરે છે છે જન્મ જેને સેલ્યુલર બર્થ કહેવાય છે આ સેલ્યુલર બર્થ છે એ જ્યારે આપણે માતાના ગર્ભમાં નિર્માણ પામતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી કે માં બાપ કોણ છે અને માં બાપને ખબર નથી કે સંતાન સાવ અજાણતા એકબીજાના પ્રેમમાં પડવાનો આ સેલ્યુલર બર્થ છે એ આપણો પહેલો જન્મ બીજો જન્મ આપણો ભૌતિક જન્મ જેમાં આપણે ફિઝિકલી પૃથ્વી ઉપર અવતરીએ છીએ એ સમયે બે ઉપરાંત એક ત્રીજું પાત્ર પણ ભળે છે એ ત્રીજું પાત્ર એટલે કોણ ગાયનેકોલોજીસ્ટ નર્સ એને પણ આપણે નથી ઓળખતા એ પણ આપણને નથી ઓળખતા છતાં મારી માતા જ્યારે મને જન્મ આપવા માટે પરિશ્રમ કરી રહી હોય ત્યારે બે હાથ એનું સ્વાગત કરવા મારું સ્વાગત કરવા બહાર ઊભા છે એ ઈશ્વરના પ્રતિનિધિ છે ઈશ્વરે એને કહ્યું છે કે મારું સર્જન આવી રહ્યું છે એનું સ્વાગત કરશે આ આપણો ભૌતિક જન્મ છે ત્યારે પણ જેની ઓળખાણ નથી એવા લોકો ભેગા છે મારો ત્રીજો જન્મ એ સાંવેગિક જન્મ છે જેને ઇમોશનલ બર્થ કહે છે હું શેરીમાં મોટો થાઉં છું હું મારા વર્ગખંડમાં મોટો થાઉં છું હું કુટુંબના નાના નાના બાલ દોસ્તોની વચ્ચે મોટો થાઉં છું મને દાદા દાદી નાના નાની મામા કરે છે મારા ભાઈબંધો મને નાસ્તાના બોક્સમાં ભાગ આપે છે હું મારામાંથી એમને શેર કરું છું આ બધા સંવેગો છે ઇમોશન્સ છે એકબીજાને દેવાય કેમ એકબીજા પાસેથી લેવાય કેમ વિનમ્રતા દાખવી શકાય કેમ આ બધું મને કહ્યા વગર મારું વાતાવરણ શીખવે છે એ વાતાવરણ શીખવી રહ્યું છે એ મારો સાંવેગિક જન્મ છે એમાંથી મારા ઇમોશન્સ ખડાશે ચોથો જન્મ એ પારિવારિક જન્મ છે જ્યારે હું મોટો થઈ ગયો એમ સૌએ કહ્યું જ્યારે મારા માતા પિતાએ નક્કી કર્યું કે બેટા તારા હવે લગ્ન કરીએ તારે પણ તારો એક સંસાર હોય જેવું અમારું કુટુંબ એવું તારું પણ એક કુટુંબ હોય આ મારો કૌટુંબિક અથવા તો પારિવારિક જન્મ અને પારિવારિક જન્મમાં હું પરણું મારી પત્ની હોય મારા બાળકો હોય જે કામ મારા માતા પિતાએ મારા માટે કર્યું એ વિનોબાજી કહે છે એમ પાછું આપવાનું કામ હવે હું કરું પોતે છે એવી જ એક પ્રતિકૃતિ સંસારને અર્પણ કરવાનું કામ માતા પિતાએ કર્યું એમાંથી પારિવારિક જન્મ થયો અને એ જન્મ આ ચારનો સરવાળો થાય ને ત્યારે પાંચમો જન્મ આવે જેને આપણે સામાજિક જન્મ કહીએ સોશિયલ બર્થ કહીએ એમાંથી ઓળખાણ ઊભી થાય એમાંથી લોકો સમીર નામ બોલે એમાંથી લોકો જાગૃત નામ બોલે એમાંથી લોકો કાંતિભાઈ નામ બોલે એમાંથી લોકો સોનલ નામ બોલે આ આપણો સોશિયલ બર્થ છે સામાજિક જન્મ છે આ પાંચનો સરવાળો કરો ત્યારે હકીકતમાં પંચામૃત બને જન્મ એટલે માત્ર દેહ તરીકે જન્મ્યા તે નથી પણ જન્મનો અર્થ એ કોષ કોષમાંથી દેહ દેહમાંથી સંવેગ સંવેગોમાંથી પરિવાર અને પરિવારમાંથી સમાજ આ આખી પ્રક્રિયા એ હકીકતમાં સાથે બને ત્યારે પરિવારનું પંચામૃત બને છે મેં થોડી ઊંડાણથી વાત એટલા માટે કરી કે આપ સૌ ખરેખર દેશ વિદેશમાં વસેલા છો અને ખૂબ ઉત્તમ કુટુંબના આપ સૌ વારસદાર છો એટલે મેં થોડી ઊંડાણથી વાત કરી છે સમય આ હળવાશનો છે સમય આ આનંદનો છે સમય આ ઉલ્લાસનો છે સમય આ ઉત્સાહનો છે સમય આ છલોછલ લાગણીને આપણા પિતાશ્રી ઉપર વરસાવવાનો છે આપણે સૌ એ તો કરીએ જ પણ આપણા જીવનમાં એક પરિવારના મોભી આપણે બનીએ ત્યારે કાલે પચાસના ના આપણે થઈએ કાલે પંચોતેરના આપણે થઈએ ત્યારે આપણી જવાબદારી શું એનું પણ હોમવર્ક આજે કરી લઈએ એમ માનીને મેં આપ સૌની સાથે વાતો કરી છે મને આશા છે કે જે વાતો થઈ એ આપ સૌને ભવિષ્યમાં વિચારવા માટે પ્રવૃત્ત કરશે એમ કહેવાય છે કે જે લોકો સમજુ છે એ એટલા માટે સમજુ છે કે એક નાના વાક્યમાંથી તેઓ એક સુંદર વિચાર શોધી કાઢે છે મને આશા છે કે આ પરિવારના પંચામૃતના આનંદ વચ્ચેથી પણ આપણે સૌ જીવન જીવવાનું એક ભાથું લઈને આજે છૂટા પડીશું ફરી એકવાર હું આદરણીય પૂજ્યશ્રી કાંતિભાઈને મારા પ્રણામ પાઠવું છું આપ સૌ પરિવારજનોને હું મારા વંદન કરું છું અને આપ સૌની ઉજવણીનો એક નાનકડો ભાગ એક નાનકડો અંશ હું પણ આપની સાથે છું એની ખાતરી આપું છું હું પ્રાર્થના કરું કે આપ સૌનો પરિવાર ખૂબ જ આનંદ ઉલ્લાસ માટે આગળ જીવતો જાય અને અન્યને પોતાની સુવાસ પોતાની જે કંઈ સંપત્તિ છે વૈચારિક સાંવેગિક લક્ષ્મીએ આપેલી એ સંપત્તિથી હંમેશા ઉજાગર કરતો રહે સમસ્તા સુખીનો ભવંતુ સર્વેપી સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા અત્યારના આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણે સૌનું આયુષ્ય નિરામય રહે અને આપણે સૌ સ્વસ્થ રહીએ મેં કહ્યું તે ફરીવાર યાદ અપાવું આપણે મળવાના છીએ કાંતિભાઈના શતાબ્દીની ઉજવણીમાં અહીં નહીં ઓનલાઈન નહીં વર્ચ્યુઅલ નહીં રિયલ અને એ પણ સિંગાપુરમાં થેન્ક યુ ઓલ ધ બેસ્ટ